सूरत साइबर क्राइममां वेपारीए नोंधावेली ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લોભામણી અને લલચામણી વાતો કરી ટ્રેડિંગના નામે 32,65,000 પડાવી લઈ ઠગાઈ આચરાઈ હતી। જે ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ગુનામાં સંડોળાયેલા રાકેશ ક્રાંતિ પ્રજાપતિને ગત 23 માર્ચના રોજ ઝડપી પાડ્યા બાદ વધુ 2 આરોપીઓ જેમાં મહેસાણાના રાકેશ ગોવિંદજી ઠાકોર અને આશીષ સવાજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 6,25,000 રિકવર કર્યા હતા। માર્ચ 2023માં સુરતના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક દેના બેંકના રિટાયર્ડ જે ઓફિસર છે તેઓએ એક ફરિયાદ આપેલ હતી કે તેમને એક અજાણ્યા ઇસમ જે રાજ પટેલ નામ ધારણ કરીને તેઓને કોલ કરેલ અને શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે લલચામણી ઓફર આપેલ કે ખૂબ મોટો નફો મળશે જો ડીમેટ અકાઉન્ટ ખોલાવીને તેઓને તેઓ આપશે તેવી રાજ પટેલ નામે ફોન કરેલ હતો। રાજ પટેલ નામનો જે ઇસમ છે તેને એવું કહેલ હતું કે ડીમેટ અકાઉન્ટ ખોલાવીને કૃષ્ણ શેઠ નામનો બ્રોકર છે તે એને ઓપરેટ કરશે અને ખૂબ મોટો નફો અપાવડાવશે અને જો એનું જો એ લોકોને વસ્તુનું વધારે જાણકારી મેળવવી હોય તો શાહિદ નામનો ઇસમ છે એને પણ ખૂબ જ વધારે પ્રોફિટ આપેલ છે તેવી માહિતી આપેલ। બીજા 2 દિવસ જાય છે પછી શાહિદ નામનો ઇસમ સામેથી ફોન કરે છે અને પૈસામાં એને કહે છે કે મારા ખૂબ જ મને પણ ખૂબ જ સારું વળતર આપેલું હતું। આવી રીતના એક આખી મોડસ ઓપરેન્ડી ક્રિએટ કરીને ખૂબ લલચામણી ઓફર આપીને જે ફરિયાદી છે તેની પાસેથી સૌ પ્રથમ 3,80,000 જેટલી માતબર રકમ લેવામાં આવે છે। પહેલાં 15,000 જેટલો નફો આપવામાં આવે છે અને 3,65,000 રૂપિયા આપવામાં નથી આવતા। પછી તેઓને જણાવવામાં આવે છે કે કુલ એમને જે ફ્યુચર ઓપ્શન્સ ટ્રેડિંગ કરતા હોય ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય તેમાં 41,00,000નો નુકસાન થયેલ છે એ જેથી તમારે આ રૂપિયા ભરપાઈ કરવા પડશે। તેમ કરીને 31,00,000 જેટલી માતબર રકમ પહેલાં લઈ લેવામાં આવે છે તેમાંથી 2,00,000 રૂપિયા પાછા આપવામાં આવે છે એમ મળીને કુલ 32,65,000ની ચીટિંગ કરવામાં આવે છે। આ જ્યારે તપાસ કરવામાં આવેલ છે ત્યારે ખબર પડે છે કે આ જે ડીમેટ અકાઉન્ટ ઓપન જ કરવામાં નથી આવતું અને ખાલીને હવામાં ખાલી આ જે ફરિયાદી છે તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે અને કોઈ જાતનું ટ્રેડિંગ કરવામાં આવતું નથી ખાલી ને ખાલી આવી રીતના છેતરપિંડી કરવામાં આવેલ હતી। અગાઉ જે અકાઉન્ટ હોલ્ડર છે તે રાકેશભાઈ પ્રજાપતિ નામના ઇસમની અગાઉ ધરપકડ કરવામાં આવેલ હતી। આ ધરપકડ કરીને વધારે ડીપ ઇન્વેસ્ટિગેશન કરતા જે મેઇન રાજ પટેલ નામ અને કૃષ્ણ શેઠ જે નામ જે લોકોએ ધારણ કરેલ હતું તે રાકેશ ઠાકોર નામનો ઇસમ છે તે જાણકારી મળી હતી અને સાથે જે શાહિદ નામનો જે ઇસમ જેને જે નામ ધારણ કરેલ હતું તેનું નામ આશીષ ઠાકોર છે રિયલમાં અને આ બંનેઓને મહેસાણા ખાતેથી પકડી પાડવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સફળતા મળેલ છે। આમ અલગ અલગ નામ ધારણ કરીને અને અકાઉન્ટ હોલ્ડર મારફતે એક સુન આયોજિત કાવતરું ઘડીને 32,65,000 જેટલી માતબર રકમની ચીટિંગ કરવામાં આવેલ હતી અને સાથે જ્યારે આ ઇસમોને પકડવામાં આવેલ મહેસાણાથી ત્યારે તેમની પાસેથી રોકડ 6,25,000 જેટલી રકમ બી કબજે કરવામાં આવી છે। સાથે સાથે જે મોબાઈલ દ્વારા આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે।